हेलो फ्रेंड्स, वेलकम टू हेमालीस किचन। दिवाळी આવી રહી છે, આજે આપણે દિવાળીમાં બનાવી શકાય તેવું એક મિષ્ટાન જોઈએ। આ મિષ્ટાન જનરલી રાજસ્થાનમાં બનતું હોય છે। આજે આપણે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે કઈ રીતે આ શીરો બનાવીએ તે જોઈએ। તો ચાલો આપણે આ શીરો બનાવીએ। ચણાના લોટના શીરા માટે ખાંડ, લોટ, दूध, घी, काजू बदाम, किशमिश अने एलची पाउडर। हवे आपणे शीरा माटेनी तैयारी करीए। ते माटे लोटने एक वासणमां लेवानो छे अने आ शीराने आपणे पहले धाबो देवानो छे। एटले धाबो देवा माटे आपणे एक पेनमां घी थोड़ू गरम मूकशुं। आ घी एकदम गरम थाय पछी तेमां धाबा माटे दूध एड करवानुं छे। आ शीराने परफेक्ट मेजरमेंट साथे बनावशुं तो बहुत सरस अने स्वादिष्ट बनशे। ते माटे लोट, खांड अने घीनुं माप एक सरखुं राखुं अने दूधनुं माप डबल राखुं। हवे आपणुं घी गरम थयुं छे, दूध एड करशुं। धाबा माटे दूध अने घी आ रीते गरम करवानुं छे। दूध अने घी थोड़ुं गरम थाय त्यार पछी तेने चणाना लोटमां एड करवानुं छे। अने चणाना लोटमां एड कर्या पछी तेने हलके हाथे हलावी अने पछी तेने ढाँकी 10-15 मिनिट रेस्ट आपवानो छे। हवे आपणो आ लोट रेडी छे। तेने ढाँकीने आपणे 10-15 मिनिट मूकी राखीशुं। आ लोटने तमे धाबो नहीं दियो अने एमनेम पण शीरो तैयार थई शके छे, पण धाबो देवाथी शीरो खूब ज टेस्टी बने छे। हवे आपणे तेने चाळी अने एक पेनमां घी गरम मूकशुं। आ घी गरम थाय त्यारबाद तेमां धाबो दीधेलो लोट नाखी अने तेने शेकवानो छे। आ लोट शेकती वखते गैस थोड़ो धीमो राखो, एटले लोट सरस शेकाशे। आमां जोईए ए प्रमाणे तमे घी एड करी शकशो अने आमां थोड़ुं घी वधारे जोईशे, एटले જોઈએ એ પ્રમાણે ઘી નાખતા જાઉં। હવે એને સતત હલાવી અને શેકવો। આપણો લોટ ઓલમોસ્ટ શેકાઈ ગયો છે। આ રીતે ઉપર બબલ્સ આવી જાય એટલે સમજવું કે આપણો લોટ શેકાઈ ગયો છે। હવે આ લોટ શેકાઈ જાય એટલે તેમાં આપણે હલકું સાધારણ દૂધ ગરમ નાખવાનું છે અને એ પહેલાં આપણે બધા ડ્રાયફ્રૂટ્સ એમાં એડ કરી દઈએ, એટલે ઘી ગરમ હોય એમાં ડ્રાયફ્રૂટ્સ પણ આપણા શેકાઈ જાય। તમે ઈચ્છો તો રોસ્ટ કરીને પણ ડ્રાયફ્રૂટ નાખી શકો છો। હવે આપણે તેમાં થોડું થોડું દૂધ ઉમેરતા જાઉં। આ રીતે દૂધ નાખી અને સતત હલાવું અને તેની કન્સિસ્ટન્સી થોડી જાડી થવા લાગે એટલે તેને ખાંડ નાખવી। દૂધ નાખ્યા પછી તેને સતત હલાવું અને હવે ખાંડ નાખી અને શીરો પાછો થોડોક ઢીલો થઈ જશે। હવે આ ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે શીરાને આ રીતે સતત હલાવશું। આ શીરો ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવું। હવે આ શીરો આપણો રેડી છે, એમાં આપણે છેલ્લે એલચી પાવડર નાખશું અને પછી એલચી પાવડર મિક્સ કરી અને આ પેન છોડે ત્યાં સુધી શીરાને હલાવું। હવે આપણો આ શીરો રેડી છે। હવે તેમાં ઉપર થોડું એક ચમચી ઘી નાખશું એટલે શીરામાં શાઇનિંગ સરસ આવે છે। તો તૈયાર છે આપણો ખૂબ જ ઝડપથી બનતો એવો ચણાના લોટનો શીરો। જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરજો। થેન્ક્સ। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એપની લિંક આપેલી છે। તે એપમાં ગુજરાતી વાનગીઓ 3 અલગ અલગ ભાષામાં આપેલી છે, તો આપ જરૂરથી ડાઉનલોડ કરી લેજો।